મુક્તાત્મા મોટાવા એમનું સંપ્રદાયમાં સૌ પ્રથમવાર જેમનું ભાવ પૂજન થયું હોય ને તો એનો યશ શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્રના ફાળે જાય છે અને એનો સંકલ્પ આપણા ગુરુજીના હૃદયમાં ઉઠ્યો અને ગુરુજીએ સુંદર મજાનું ત્યાં આયોજન કરી અને વિસંતિ મહોત્સવના મહોત્સવના અંતર્ગત ત્યાં ખૂબ સુંદર મજાનું મોટાબાનું ભાવ પૂજન થયું તો વાલા ભક્તજનો આજે એ જ રીતે અહીંયા આજે આ વાલા ઘનશ્યામ મહારાજના અગિયારમો પાઠશો આપણે માનીએ છીએ ત્યારે આપણા આદિગુરુ મુક્તાત્મા મોટાબા જેની વંશ પરંપરામાં આપણને આવા સાંખયોગી બહેનોનું આપણને સ્થાન આપણને જોગ મળે છે એની છત્રછાયા આપણને મળી છે તો વાલા ભક્તજનો એ મુક્તાત્મા મોટાબાનું આખું જીવન ચરિત્ર પૂજ્ય ગુરુજીએ સરસ મજાની પોતાની અમૃતવાણીમાં કંડારી છે એની કથા કરી છે અને એની સુંદર મજાની કેસેટ તૈયાર થઈ છે ઓડિયો કેસેટ દિશા અને દ્રષ્ટિ આપણને મળી રહી છે હજારો જીવોને દેશ વિદેશમાં સાચું માર્ગદર્શન આપનાર અનાદિમુક્ત મુક્ત અનાદિમુક્ત મુક્તાત્મા મોટાબાની સીધી વંશ પરંપરા આપણને અહીંયા પ્રાપ્ત થઈ છે ત્યારે આ આવા સાંખ્યોગી બહેનોનું સાનિધ્ય આપણને મળ્યું છે ત્યારે હજારો ભક્તોનું અહીંયા આગમન છે ત્યારે આ મહિલા સંસ્કાર કેન્દ્રને આંગણે આજે આ સુંદર મજાનો સો આપણે માણી રહ્યા છીએ ત્યારે આપણા આદિગુરુ મોટી મોટીબાનું જે દાદા ખાચરના મોટા બેન થાય એબલ ખાચરના મોટા દીકરી ખૂબ એમનો મહારાજને રાજી કરવા માટેનું ખૂબ અથાગ પરિશ્રમ મહારાજ માટે સર્વસ્વનું જેને અર્પણ અર્પણ કર્યું એવા મુક્ત મોટાબાનો આપણે વિડીયો કેસેટ અહીંયા તાદ્રશ્ય આપણને દર્શન પણ કરાવશે ઓડિયો વિડીયો સાથે વીસીડી કેસેટ છે તો એનું અહીંયા વિમોચન તરફ આપણે આગળ જવું છે આ મુક્તાત્મા મોટાબાની વિડીયો કેસેટનું સુંદર મજાનું કથા કરી છે ત્યારે પૂજ્ય કાંતાબેન પૂજ્ય રેખાબેન અને એમની સાથે યજમાન ભક્તો જોડાય અને કેસેટનું વિમોચન કરી રહ્યા છે मारी मूर्ति बिना मारा नाथ रे बीजू मने आप शो तमारी मूर्ति विना मारा नाथ रे बीजू मने आप शो तो एज मागू छू जोड़ी हाथ रे

કથા આપણે લઈએ પહેલાં અત્યારે પૂજ્ય ગુરુજીના રૂડા આશીર્વાદ આપણે સ્વીકારવા છે તો અત્યારે માઇકની ગતિ પૂજ્ય ગુરુજી તરફ અને ત્યાર પછી આગળનો જે કાંઈ કાર્યક્રમ હશે તે આપણે લઈશું અત્યારે પૂજ્ય ગુરુજીના રૂડા આશીર્વાદ પરત પર પૂર્ણ પુરુષોત્તમ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ કથાના વક્તા શ્રી યજમાન શ્રીઓ વાલા સર્વે સત્સંગી બહેનો અને ભાઈઓ સૌને ભાવથી જય સ્વામિનારાયણ મહારાજના લીલા ચરિત્રોથી ભરપૂર એવી મહારાજની કથા તમને રેખાબેન સંભળાવી રહ્યા છે દરેક વાલા બહેનો ભગવાનની જે કથા છે એ જ આપણને ભગવાનથી નજીક લઈ જનાર છે માટે મહારાજના ચરિત્રો અચૂક સાંભળવા અને ગાવા વચનામૃતમાં મહારાજે કીધું છે કે મૂર્તિ રૂપી જાળામાં અથવા કથારૂપી જાળામાં મનને ગૂંચવી મેલું એટલે ઘાટ સંકલ્પ એ મહારાજના જ થાય એટલે કામકાજ કરતા વૃત્તિ મહારાજમાં રહે અને ગુણાતીતાન સ્વામીએ કીધું કે કથા વાર્તા સાંભળ્યા પછી શબ્દોની હાર્યું કરી રાખવી શબ્દોની હાર્યું કરી રાખવી તો આવા ઉત્સવ સમય છે તે ભગવાનથી નજીક લઈ જવા માટે છે શબ્દોની હૈરિ એટલે શું એ સારા સારા શબ્દો આપણા જીવનમાં પ્રગતિ કરાવે એવા આપણા જીવનમાં સુધારો થાય એવા જે શબ્દો હોય તે શબ્દો આપણે યાદ રાખી લેવા ભૂલવા નહીં એને શબ્દોની હૈર્યુ કરી કહેવાય જેમ તમને બીજા તમે વ્યવહારિક શબ્દોની કેવી હાર્યું કરી રાખીશ કરી રાખ્યું છે ને આ ટાણે આ કરવું આ ટાણે આ કરવું એ કોઈ કાંઈ શીખડાયું છે તમને સુરતમાં સેલ થયો હોય હાડીનો તો તમે કોઈને પૂછવા ઉભા રહ્યો તમને શીખડાવવું પડે સેલમાં સારી સાડી આવી છે જ લેવા જાઓ એ તો તમારા ઘરવાળા કામે ગયા હોય તો પૂછવાય ન ઉભા રહ્યો હાજે આવશે તારે કહી દઈશું હાલો થોડીક લઈ આવી હાડિયું સંપલ નો સેલ હોય તોય ઉપડી જાય હારા હારા કેટલે લઈ આવે એમ સારા સારા શાસ્ત્રોમાં શબ્દો આવે કથામાં શબ્દો આવે એની હાર્યું કરી રાખવી જીવનમાં યાદ રાખી લેવું તો આપણે એવું સારું જીવન જીવાય અને ભગવાનની આજ્ઞા લોપતા હોય તો તરત આપણને એ શબ્દ આડો આવે કે આપણે આમ કરાય આમ ન કરાય ભગવાનથી નજીક થવા માટે આ કથા છે પણ કથા અંતર્ગત થોડોક વ્યવહાર કરવો પડે પણ કથા સાંભળવી આપણને અચૂક ગમે છે તો આવા સર્વોપરી મહારાજ આપણને મળ્યા છે એનો ખૂબ ખૂબ મહિમા જાણવો કેવા કેવા સ્ત્રી ભક્તો આપણા સંપર્કમાં થયા ઉદયપુરના મહારાણી જમકુબાઈ એવા ભગવદી હતા અને કોઈ બ્રાહ્મણ દ્વારા એને મહારાજનો મહિમા જાણ્યો કે ગઢપુરમાં આવા સર્વોપરી ભગવાન છે એને ત્રણસો ગામડાનું રાજ હતું પોતે મહારાણી હતા અને રાજાને કહે તો પાછા આવવા ન દે તે મેળીએથી હાડલા બાંધી નીચે ઉતરી ગયા ગઢના દરવાજા બધાય બંધ હોય તે પાણી જવાના ભૂંગળામાં થઈ અને ગઢડું ક્યાંય એ ખબર નથી પણ ત્યાં ભગવાન છે વાલા ભક્તો આપણા સંપ્રદાયના જે જે સ્ત્રી ભક્તોના તમે આખ્યાનો કે વાતો સાંભળો તો કેટલાય કેટલું વેઠ્યું કેટલું સહન કર્યું પણ ભગવાનને મેળવે રહ્યા ગમે એટલી કષ્ટિ પડી કોઈએ ભગવાનને નિયમ ધર્મ મૂક્યા નથી એટલે જ નિષ્કુળાન નિષ્કુળાંશમે લખ્યું કે આવા ભક્તોના આખ્યાન ગાય એનું અંતર નિર્મળ થાય તન સુધી છે તીર્થ સ્થાને મન શુદ્ધિ છે આવા આખ્યાને તો આવા ભગવાનના ભક્તો એટલા બધા સ્ત્રી ભક્તો થયા અને મુશ્કેલી વેઠીને નિયમ ધર્મને ભગવાન રાખ્યા અત્યારે જેને નિયમ ધર્મ પાળવા હોય ભગવાનનું ભજન કરવું હોય તો હવે કાંઈ કોઈને મુશ્કેલી નથી હવે જે ભજન ન કરીએ નિયમ ધર્મ ન પાળીએ તે આપણી આળસ છે બરોબર અને જરીક કંઈક મુશ્કેલી આવે ત્યાં ભગવાન મૂકી દેવા નહીં જરીક મુશ્કેલી આવે ત્યાં લો કંઠી તો જ નાખે બરાબર પણ સહન કરી નહીં પણ મહારાજ અને નિયમ ધર્મ ક્યારેય છોડવા નહીં ધર્મ છે તે સર્વે સુખનો મૂળ છે એ ઉદયપુરના મહારાણી મુઠીયુવાળીને દોડવા મીડ્યા જેણે કઠણ ભૂમિ પર પાવ કદી દીધો નથી જેના પડતા બોલવું પાડે દાસી દાસ એવા મહારાણી જંગલમાં દોડ્યા જાય છે ગઢડું કઈ બાજુ આવ્યું બસ લક્ષ છે ગઢડા જવાનો પાછળથી રાજના માણસો ઘોડા આવ્યા છે અને મરી ગયેલા ઊંટના ખોખામાં તૈંદી રહ્યા કેવી દુર્ગંધ આવે પણ કેવો ખપ અને પછી ગઢડા આવ્યા મહારાજને પગે લાગીને જીવુબા લાડુબાની સાથે કાયમ રહ્યા અને પછી મહારાજે એને ભુજમાં મોકલેલા લાધીબા સાથે આપણે બધાએ આ મોટા મોટા આ મહાન ભક્તોના જીવન જાણીએ છીએ અને પછી મહારાજે એનું નામ પાડ્યું માતાજી લાધીબાને માતાજીને મહારાજે પછી ભુજમાં રહેવાની આજ્ઞા કરેલી વચનામૃત લોયાનું ત્રીજું જેમાં એ નામનો ઉલ્લેખ છે અને પછી એક જ દિવસે મહારાજ બેને ધામમાં તેડી ગયા અને એક શેમાં બેનો સંસ્કાર થયો આવા આપણા સંપ્રદાયના બધા ઇતિહાસો છે ધરમપુરના રાણી કુશળ કુંવરબા જેને હાથસો ગામનું રાજ હતું ને રાણી પોતે રાજ ચલાવતા મહારાજને બહુ ભાવથી ધરમપુર તેડાવ્યા હાથીની અંબાડીએ મહારાજના સામૈયા કરેલા અને કુશળ કુંવરબાઈએ મહારાજને રોકડા રૂપિયાનો થાળ અને મુંગઠ ભેટ કરેલો જે મુંગઠ અત્યારે વડતાલમાં છે તમે દર્શન કર્યા હશે રાણીએ કીધું કે મહારાજ આ રાજ કાજ બધું હાંચું છે તમારે માટે તમે આ રાજ કરો આવા આવા મહાન ભગવાનના ભક્તો થઈ ગયા મહારાજને માટે હાથે ચોખા ફોલીને મોકલતા કમોઈ ફોલે અણી સુદ ચોખા મહારાજને કે બ્રહ્મચારીને કહેવા મહારાજને થાળમાં જમાડજો એક દિવસ ધરમપુરથી એક માણસ આવ્યું સરસ અણી સુદ ચોખા લાવ્યા હાથે એટલે મહારાજે મુઠી હાથમાં રાખી ચોખા ને બધાએ સંતો હરિભક્તોને કીધું આને શું કહેવાય તો કે ચોખા અને પાછા કેવા અણી સુદ એ કે ભાંગલો નહીં એટલે મહારાજે એ ઉપરથી બહુ ઉપદેશ આપ્યો કે જેને ભગવાનના ધામમાં જવું હોય શ્રીજી મહારાજના વાલા થવું હોય એને નિયમ ધર્મમાં આવવા થવું જોશે કેવા ચોખા અને અણીસુદ આવી મહારાજે વાત કરી અને મહારાજ ધરમપુરમાંથી આવ્યા પછી પંદર દિવસે એ રાણી કુશળ કુંવરબાઈએ દેહ ત્યાગી દીધો અને મોટા મોટા આખ્યાનો આપણા સંપ્રદાયમાં છે અને વાલા ભક્તો હળિયાદના રૂકમાઈભાઈ એ કેવું કેવું કષ્ટ વેઠ્યું અને સાસરિયામાં કેવા દુઃખ દેતા છતાં પણ એવો સત્સંગ રાખ્યો પછી આખા હળિયાદ ગામને સત્સંગી કર્યું આવા આવા આપણા વડવાઓ આવા સ્ત્રી ભક્તો આવા બળિયા હતા અને એના જીવનચરિત્રો સાંભળી અને આપણે આપણા જીવનમાં ઉતારવા તો મહારાજ આપણી ઉપર ખૂબ રાજી થાય એને કલ્યાણનો ખપ હતો વાલા બેનો તો આપણે પણ કલ્યાણનો ખપ છે માટે જેને ખપ હોય ને ખપ એને કટ્ટ દંડ વળી જતા શીખવું કેમ કટદં વળી જવું એટલે શું ખબર છે જેમ શાસ્ત્રો કે એમ જ કરું અને બધું બહુ હેલું છે કે એટલું બધું અઘરું નથી એ આપણે રામાયણ કે મહાભારત કે ભાગવત સાંભળીએ તો અઠ્યાસી હજાર ઋષિમુનિઓ ઊંધે માથે તપ કરતા અને કેટલા દિવસ પલોઠીવાળીને બેસતા લાખ લાખ વર આપણે ચોવીસ કલાક બેસી શકીએ છીએ આપણે તો બહુ હેલું છે સૌભરી ઋષિ યમુનાજીના ધરામાં પાણીમાં સાઠ હજાર બેઠા તપ કરવા એ ઋષિમુનિઓ હું કેમ તપ કરતા એ નહીં ભગવાન જ જોતા હતા હો આજે આપણને પ્રગટ ભગવાન મળ્યા છે એનો મહિમા જાણવો મહિમા છે ને એ બહુ મોટી વાત છે માટે જે કાંઈ કરવું તે મહિમાથી કરવું અને મહિમાથી થોડુંક કરીએ ને તો એ બહુ જાજુ થઈ પડે પણ આવો મહિમા આપણામાં આવે ક્યાંથી ભગવાનની કથા સાંભળવાથી માટે દર વર્ષે આપણે આવા આયોજનો કરીએ છીએ દર વર્ષે તમે કથા સાંભળો છો પણ ઓણનું ઓણ ભૂલી જવું ને પહોરનું પોર ભૂલી જવું એવું કદાચ કરતા હો તો એવું ન કરતા હો વચનામૃતમાં મારે જે કીધું કે ભાઈ જો આંગળી જેવી શેર અખંડ વહેતી હોય તો ત્યાં જાતે દાડે ધરો ભરાય પણ એક હાંડો આજ ઢોળી આવીને એક હાંડો કાલ ઢોળી આવી કાલેનું કાલ હુકાઈ જાય ને આજનું આજ હુકાઈ જાય એમ કથાના શ્રવણ પછી એનું મનન કરું કે કથામાં શું આવ્યું પછી નિધિ દા છે એટલે સાર ભાગ કરો કે ભાઈ આટલું મારે જીવનમાં ઉતારવાનું આટલું નહીં આપણા એકની માથે કથા હોય નહીં માટે એવી કથા સાંભળવી કે જેથી કરી અને આપણને ભગવાનમાં હેત થાય આપણને નિયમ ધર્મમાં દ્રઢતા અને શ્રદ્ધા થાય બરાબર માટે સમજણપૂર્વકની ભક્તિ કરવી બહુ ઝડતાની ભક્તિ ન કરવી ઘણા તપે સડી જાય તે તપે સડી જાય તે તબિયત ન હોય તો એ પછા સડી જાય પણ એ જાજી અખંડ વ્રતિ મહારાજમાં રહે ને એવી ભજન એવું ભજન કરવું જોઈએ બરાબર એને કહેવાય સમજણ એને કહેવાય વિનય વિવેક બરાબર ન કરતો લ્યો આમ બેને કીધું પણ બેનું કીધું એ બરોબર સમજવું જોઈએ બોલે એક ભાઈ છે ને ચોરે બેઠીને મોટી મોટી વાતો કરતા હતા કે મારે તો એટલું ખેતર ને એટલી બેહું ને એટલે હાથી ત્યાં એનો છોકરો આવ્યો એ કે હાલો બાપા ઘરે છાશ લેવા જવું છે મારી બાઈએ કીધું તો એટલા બધા કહેલા વાતું કરતો હતો ને કે એટલી બે હું વાત તમારા ઘરે છાંશે નથી પછી ઘરે આવીને છોકરાને વઢવા મીડ્યા ખબર પડે છે એટલા બધા માણામાં ચોરે બેઠો ને એમ કહેવાય હાલો બાપા છાશ લેવા જાય તો કે પણ મારી બાઈએ કીધું તો કે આગાઉ ભરે આમ આમ કરે એટલે મને ખબર પડી જાય કે તારી બોલાવે છે ચોરે આવીને એવું કહેવાય છાશ લેવા જવું તો કે સારું એમાં પણ એક દી એવું થયું તે ઓલું દાબો નાખ્યો ને ખબર શિયાળામાં ઓલો ધુમાડો ન કરે ઢોર પાસે ધુમાડો કર્યો છે ને એમાં બધે કૂચો હશે તે હળી ગયો તે ઢાળિયું હળી ગયું ઢોર બાંધવાનું એટલે છોકરાને એની મા કે જા જા જલ્દી ચોરે તાર બાપ બેઠો છે બોલાય એટલે છોકરો આગો ભરીને આમ કરે એને બાપ કે છોકરો તમ તમ તો કેતો હશે કેટલી વારે ઘેરે આવ્યા તે ઢાળિયું આખું હળી ગઈ ગયું તેની ઘરવાળી ખીજાવા માંડી કે ખબર પડે નહીં ચોરે બેઠા બેઠા ગપ્પા મારો ઢાળિયું હળી ગઈ ગયું તો કે બોલાવા ન હોય કે છોકરો તો આવ્યો તો કે બાપા તમે નથી કીધું મને બોલાવી આમ આમ કહેવાનું હાથ નહીં કરવાનું પણ ક્યારે એમ એમ કરવાનું ક્યારે જોરથી બોલાવાના એ પાછો વિવેક હોવો જોઈએ પણ ક્યાં ખબર ન પડે જરાક ધુમાડો નીકળવા મળે ને એમાં બેસર ખોબા બાદ નાખી દેવાય એટલે મૂંઝાઈ જાય જાય એટલું બધું હળગી ગયું ત્યાં તું ઘરે નહોતી છોકરાને કીધું તને ખબર ન પડે ધુમાડો નીકળે એટલે ધૂળ નાખી દેવાય એટલે મુંજાઈ જાય આવી શીખામણી દીધી તે શિયાળો હતો તેનો બાપો સવારે કોરે દાતણ કરવા બેઠા એટલે બંગા હું આવે ત્યારે શિયાળામાં મોઢામાંથી ધુમાડા નીકળે ને તેના બાપા એ હું ખાધું નીકળે છોકરો ફોળિયામાંથી મૂટી મોટી ભરીને ધૂળ લઈ આવ્યો અને મોઢું ખોલીયા એમાં નાખી દીધી તેના બાપા ક્યારે થું થું છોકરો ઉભો રે ઉભો રે એ કે બાપા તમે નોંધ કીધું ધુમાડો નીકળીને ધૂળ નાખવી તમે કીધું એમ કરો બોલો આને શું કહેવાય જડતા માટે વિનય વિવેક અને થોડોક બધી સમજણ રાખવી બરાબર માટે એવા સ્ત્રી ભક્તોના આખ્યાનો સાંભળજો કથા સાંભળજો અને બહુ વિવેક પૂર્ણ સાંભળજો એમાં આપણું કેટલું આવે એ આપણે ધ્યાન રાખવું જોઈએ હમણાં માયાબેને વાત કરી અને જીવબાના સદગુણોની કેસેટનું અહીંયા વિમોચન થયું વાલા ભક્તો સ્ત્રી ગ્રહસ્થ અને ત્યાગી બેનોના આદિ ગુરુ એટલે જીવબા બરોબર એ જીવબાના સદગુણો શાસ્ત્રોમાં એટલા બધા આપણા નંદ સંતોએ લખ્યા છે કે જીવબાના સદગુણો અને એની જે સેવા રીતિ અને એના જે ગુણો મોટા મોટા સંતો ઈચ્છે છે કે આપણે જીવબા જેવું થવું છે રમા અને રાધિકા કરતાં જેનામાં અધિક સદગુણો હતા એવા અનાદિમુક્ત જીવબા અને ઘણા વખતથી એવી ઈચ્છા હતી કે અમારા ગુરુ એની આપણે એક કેસેટ ઉતારવી છે પણ વિશાંતિ મહોત્સવમાં સમય રહ્યો નહીં બહુ ટૂંકો પડ્યો નહીં તો ત્યારે જ આ કેસેટ બહાર પાડવાની હતી તો અત્યારે આજે જીવબાના સદ્ગુણોની કેસેટનું વિમોચન થયું વાલા બહેનો આપણા આદિગુરુ અને જે બહેનોમાં સત્સંગ આવ્યો છે તે જીવબાને લાડુબાનો પ્રતાપ છે અને આ સુરતમાં સત્સંગ પણ જીવબા ને લાડુબાએ કરાવેલો છે જ્યારે ધરમપુર રાણીને સત્સંગ કરાવવા ગયા ધરમપુરના રાણીને સત્સંગ કરાવવા મહારાજ ધરમપુર ગયેલા ત્યારે જીવબા લાડુબાને સાથે લઈ ગયેલા અને વળતા જીવબા સુરત આવેલા અને સુરત આવીને ઘણા દિવસ રોકાણા અને બહેનોને ખૂબ કથા વાર્તા સંભળાવેલી એટલે આ મહિમાવાળો સત્સંગ સુરતનો છે તો જીવબા હતા તો બહેનોમાં સત્સંગ રહ્યો જીવબા હતા તો આપણા સંપ્રદાયમાં સૌ ત્યાગી થયા તો આટલા સાંખ્યોગી બેનો થયા સંપ્રદાયમાં જેટલા સાંખ્યોગી છે તે જીવબાની પરંપરાના છે અને બહેનો ભાઈઓના મંદિર આપણા સંપ્રદાયમાં જુદા છે અને દરેક જગ્યાએ બહેનો છે એ આભારી જીવબાને છે એવા આપણા આદિગુરુ જીવબાની કેસેટ દરેક બહેનોના ઘરમાં હોવી જોઈએ એક એક વખત તમે સાંભળી લો ત્યારે તમને ખબર પડશે કે જીવબા કોણ હતા અને કેવા હતા અને શ્રીજી મહારાજને રાજી કરવાને માટે એણે શું કર્યું કેવું ઐશ્વર્ય કેવા એના પરચા અને પ્રગટ પુરુષોત્તમ નારાયણની હરે અક્ષરધામમાંથી કેવી રીતે આવેલા આ બધું જ્યારે તમે કેસેટ સાંભળશો ત્યારે તમને જરૂર ખ્યાલ આવશે અને આપણો જે અહીંયા મંદિરનો સ્ટોર છે એમાં અત્યારે તે કથા કેસેટ ઉપલબ્ધ છે તાત્કાલિક કેસેટ ઉતરી છે એટલે બહુ જાજી ડબિંગ થઈ નથી માટે ઈ પહેલાં સ્ટોરમાંથી હમણે કથા પૂરી થાય ત્યારે બધા બહેનો મેળવી લેજો ત્રણ કલાક સુધીનો આખો એક શેટ છે કથાનો એક કેસેટ નથી ત્રણ કેસેટનો શેટ છે બહુ સરસ કારણ કે જ્યારે જીવબાનો આ ગુણો ગુણાનું વાતની કેસેટ બહાર પાડી હતી ત્યારે બહુ શાસ્ત્રોનું સંશોધન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જીવબા આવા મહાન હતા આપણે તો એટલું જ જાણતા હતા કે જીવ બા દૂધ ધરાવતા હતા અને લાલજી પ્રત્યક્ષ દૂધ પી ગયા લાલજી મહારાજ છે ગઢડામાં એ વાડકી પણ છે પણ બીજા બીજા કેટલા પરચા કેટલા સદગુણો અને કેવા વચન સિદ્ધ મોટી બા હતા એ તો તમે જ્યારે કેસેટ સાંભળશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે અને તરત તમને એમ થશે કે આપણે ગઢડા જીવબાને ઓટે દર્શન કરવા જવું છે આવો મહિમા અને મહિમા વગર ભજન ન થાય જીવબાની કેસેટ સાંભળવાથી તમને ખૂબ મહારાજનો પણ મહિમા થશે વાલા બહેનો આવી કેસેટો દ્વારા કથા દ્વારા કે સ્ત્રી ભક્તોના આખ્યાનો દ્વારા આપણામાં બળ આવે છે બરોબર જેમ શિયાળામાં અડદિયા ખાવાથી શરીર પુષ્ટિને પામે એમ આવા ભગવાનને ભગવાનના ચરિત્રો સાંભળવાથી આપણો જીવ પુષ્ટિને પામે છે અને આપણો જ્યારે જીવ પુષ્ટિને પામે ત્યારે જ આપણને શ્રીજી મહારાજને રાજી કરવાનું બળ મળે છે માટે વાલા બહેનો આ કથામાંથી જે જે કાંઈ આપણા જીવનને ઉપયોગી થાય આપણા જીવનને લાગુ પડે આપણા જીવનમાં કોઈ દોષો હોય કોઈ ટી હોય તો આ સાંભળ્યા પછી એનો ત્યાગ કરવો અને સારા સારા સદગુણો જેને ગુણે રીજા ગીર ધારી એવા સંતની બલિહારી ભગવાન ગુણથી બહુ રાજી થતા કથામાંથી આપણે સારા સારા ગુણો મેળવીએ આપણામાં દુર્ગુણો હોય એનો ત્યાગ કરીએ અને સારા સદગુણો મેળવીએ તો શ્રીજી મહારાજ રાજી થાય બરોબર એ કઈ સારા સદગુણો મેળવવા પ્રયત્ન ન કરીને રોજ બસો માળા ફેરવવા નીમ લઈએ પણ ગુણ વગર ભગવાન રાજી થતા નથી સારો સ્વભાવ સારું વર્તન સારા ગુણો સારી ટેવ એ આ બધું ભગવાનને ગમે છે અને બધા ભગવાનના ભક્તોને ગમે આપણી ફેમિલીને પણ સારો સ્વભાવ સારા ગુણ સારું વર્તન ગમે માટે સારા આપણામાં જો ગુણો આવશે તો બધા આપણી ઉપર રાજી થશે અને આપણે પણ જીવન જીવવામાં બહુ સુખ થશે ભગવાન અતિ પવિત્ર કરનારા છે એટલે ભગવાનનું નામ સતાનંદ સ્વામીએ પાડ્યું છે અતિ પાવનાય નમઃ કોઈ એના દર્શન કરે કોઈ એના સ્પર્શ કરે કોઈની ઉપર મહારાજની દ્રષ્ટિ પડે તો ઈ જીવાતમાં પાવન બની જાતો એટલા માટે મહારાજ નું નામ અતિ પાવનાય નહી છે કેટલાય પાપીઓ ને ભગવાને પાવન કરેલા સર્વોપરી એ જ છે બરાડીને ભગત બનાવ્યા છે દુરાચારી ને સદાચારી સ્વામિનારાયણ ભગવાને બનાવ્યા છે લોઢા જેવા જીવને સ્વામિનારાયણ ભગવાને સો સોળ સોના જેવા બનાવ્યા છે પાપના પર્વતને સ્વામિનારાયણ ભગવાને પાવન કર્યા છે એટલે અતિ પાવનાય નમઃ એવા સ્વામિનારાયણ ભગવાને અનેક ભરાળીને ભગત બનાવેલા એકવાર મહારાજ સંતો ભક્તોની સાથે જુનાગઢ પધારેલા દામોદર કુંડમાં મહારાજે સ્નાન કર્યું સ્નાન કર્યા પછી મહારાજે જુનાગઢમાં સ્નાન કર્યા પછી દામોદર કુંડના માર્ગે ગિરનારની ગુફામાં એના બેસણા હતા અને જેમલ મેરની આખા ગીર પંથકની અંદર એવી હાક વાગતી હતી હરિ લીલામૃતની અંદર વિહારી લાલજી મહારાજે વર્ણન કર્યું ગિરનાર નો તે જે મલ મેર જે વાગતી હા કચો મેર થોડે દિવસે ગિરનાર ની યાત્રા કરવા માટે જે કોઈ આવે એને કરને બાને બધાને લૂટી લેતા હતા બધા ભક્તો મહારાજને વાત કરે છે કે મહારાજ આપણે એ રસ્તે નથી જવું એ જેમલ મેરના લૂંટારાના ત્યાં બેસના છે ગિરનાર બાજુ આપણે જવું નથી ભક્તોએ કીધું મહારાજ એ ક્રૂર છે એને મળવા માટે ન જવાય મહારાજ કહે અમે તો ક્રૂરને પર કોમળ બનાવવા માટે આ પૃથ્વી ઉપર અમારો અવતાર છે માટે અમે જરૂર જેમલ મેરને મળવા માટે જઈશું મહારાજ તો ગુફા તરફ ચાલ્યા જાય છે જેમ જેમ મહારાજ નજીક નજીક આવતા ગયા એમ એમ થયું છે આ હા હા સામેથી શિકાર આવે છે સિંહની સામે થી શિકાર આવે એટલે કોને આનંદ ન થાય અને ખુદ શિકારી આજ પકડાઈ જવાનો છે પણ ઈ એને ખબર નથી જેમલ મેર આનંદમાં આવી ગયો છે જેમ મહારાજ નજીક આવ્યા જીઅમલ મેરે મહારાજને જોયા ચાર આંખો ભેગી થઈ છે ત્યાં તો કોણ જાણે કેવો ચમત્કાર થયો લોહ ચુંબક જેમ લોખંડને પાસે લઈ જવામાં આવે તો ખેચાણ થાય એમ જીઅમલ મેરને મહારાજના સ્વરૂપમાં એવું ખેચાણ થયું છે મહારાજના સ્વરૂપમાં જીઅમલ મેર ખેંચાઈ ગયા કેવી ભગવાનની મોહક મૂર્તિ હશે ભગવાનની આંખમાં આંખનું મિલન થયું ત્યાં તો ચમત્કાર થઈ ગયો એવી ભૂદરજીની કેવી આંખ્યો હશે પ્રકૃતિ ભૂદરની ભાવ ભરે પ્રકૃતિ ભૂદરની I didn't need it to be

આજ સુધી તે ઘોર ઊંઘમાં તું સૂતો છો આજ સુધી તે વટે માર્ગને અનેકને તે રંજાડ્યા છે લૂંટ્યા છે અમે તને પાપના માર્ગેથી આજ તને પાછો વાળવા માટે આવ્યા છીએ જે અમલ પેટ ભરવા માટે તો અનેક જીવો ફરે છે નિર્દોષ માણસને રંજાડી અને પેટ ભરવું એ યોગ્યતા નથી એમાંય યાત્રાળુને લૂંટવા એ તો મહાપાપ કહેવાય એમાંય ગિરનાર તો સિદ્ધોના બેસણા કહેવાય આવી તીર્થ ભૂમિમાં પાપ કરીએ ને તો જેમલ વજ્રલેપ થઈ જાય મહારાજ જેમલ મેરને ઉપદેશ આપે છે જેમ જેમ મહારાજના મુખના શબ્દો સાંભળે છે શારડીની જેમ આર પાર ઉતરવા લાગ્યા છે મહારાજે કીધું જેમલ મેર આવી તીર્થ ભૂમિમાં પાપ કરીએ તો વજ્રલેપ થાય અને જમપુરીના દુઃખ પણ અપાર ભોગવવા પડશે ત્યારે જેમલ મેરે કીધું હે સ્વામિનારાયણ ભગવાન આ જમપુરીની વાતો બધી સાચી છે કે ભોળા માણસોને બરમાવા માટે આ બધું ઊભું કરેલું તૂત છે ત્યારે મહારાજે આમ ચપટી વગાડી ત્યાં તો જેમલ મેરને સમાધિ થઈ ગઈ ને સીધી જમપુરી દેખાણી અને ત્રાસ જમપુરીનો જ્યાં જોયો અને trahimam પોકારવા લાગ્યો છે જેમલ મેર પરિવાર મહારાજે ચપટી વગાડી અને જાગીન મહારાજના પગમાં પડી ગયા આત્મા જાગી ગયો છે અંતરમાંથી ગર્વ બધોય નીકળી ગયો પૂર્વના પુણ્યના પ્રતાપથી બે હાથ જોડાઈ ગયા અને ભગવાનને શરણે જેમલ મેર થઈ ગયા અને મહારાજે એનો ઉદ્ધાર કર્યો છે અને શરણે લીધા છે આ રીતે ભગવાનને શરણે અનેક આત્માને ભગવાને પાવન કરેલા છે એટલે ભગવાનનું નામ અતિ અતિપાવનાય નમઃ અનેક લૂંટારા ડાકુને ભગવાને પાવન કર્યા છે અનેક નદીઓને તીર્થોને પણ ભગવાને પાવન કરેલી છે ગંગાજી વગેરે નદીઓને પણ ભગવાને પાવન કરેલા